हेलो विद्यार्थियों, केम छो? हूँ छू संदीप सोनी, एडवांस एजुकेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थियों, आ वर्षे बोर्डनी एग्जाम नी अंदर हेतुलक्षी अंदर 24 में 24 पूरेपूरा मार्क्स मळे ए हेतु थी आपणे जे सीरीजनी शुरुआत करी छी जेनुं नाम छे मिशन हेतुलक्षी, एमां आजे आपणे जोईशुं संभावनानी अंदर खाली जग्या। विद्यार्थियों, अगौ आपणे एमसीक्यू अने खरा खोटानो वीडियो मूकेलो छे, जो विद्यार्थियों तमे जो ए वीडियो न जोयेलो होय तो नीचे डिस्क्रिप्शन में एनी लिंक आपेली छे, लिंक ऊपर क्लिक करीने ए वीडियो तमे जोई शको छो। विद्यार्थियों, आजे आपणे शुरुआत करीए खाली जग्याथी। ओके, चलो लेट्स स्टार्ट। अने विद्यार्थियों, खास ध्यान आपजो, आपणे अहींया हेतुलक्षी सॉल्व करवाना छे, नहीं के पूरेपूरा दाखला गणवाना। એટલે અહીંયા આપણે જેટલું ઓછા સમયમાં ટ્રિકી મેથડ એટલે શોર્ટકટ મેથડથી જેટલું બને એટલું ઝડપથી આન્સર સોલ્વ કરવાનો ટ્રાય કરીશું, અને તમને પણ હું શીખવાડીશ કે ટ્રિકી મેથડથી કેવી રીતે ઝડપથી સોલ્વ કરી શકાય છે। તો સ્ટાર્ટ કરીએ। ચલો, પહેલો ક્વેશ્ચન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે। તો વિદ્યાર્થીઓ, તમને બધાને જ ખબર છે કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય, तो कि एक जे हमेशा घटना बने बने ने बने ज एनी हमेशा संभावना केटली होय छे, एक। चलो नंबर बे, कि जे घटना उद्भववी अशक्य छे एनी संभावना तमारे शोधवानी छे। तो आपणने खबर छे कि जे घटना अशक्य होय, जे बने ज नहीं एनी संभावना हमेशा केटली होय, तो कि शून्य। आपणने बधाने ज खबर छे। ओके, એટલે આ પ્રકારના ક્વેશ્ચન પણ આવી શકે, જે નોર્મલી આપણને લાગે કે આવા ઇઝી ક્વેશ્ચન પૂછાય, ક્યારેક પૂછી નાખે છે બોર્ડમાં, ભાઈ ધ્યાન રાખજો। ચલો, આ મહત્વનો ક્વેશ્ચન આવ્યો, મજા આવશે। ચલો, ઘટના એ નહીં ની સંભાવના કેટલી છે, ક્યુ? ખાસ ધ્યાન આપજો કેવી રીતે સોલ્વ કરવું, અને ઘટના એની સંભાવના શોધવાની છે। તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ, ઘટના એ નહીં એટલે શું થાય? તો એને આપણે લખી શકીએ પી ઓફ એ બાર, આને કહેવાય ઘટના એ નહીં, એના બરાબર આપેલું છે ક્યુ, એની સંભાવના આપેલી છે ક્યુ। ચલો, તો આપણે શું શોધવાનું છે, પી ઓફ એ એટલે કે ઘટના એની સંભાવના શોધવાની છે। તો વિદ્યાર્થીઓ, આનું એક સૂત્ર છે, કદાચ તમને ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો ખાસ ધ્યાન આપજો, કે 1 - p(a)। પી ઓફ એનું સૂત્ર છે 1 - p(a)। તો અહીંયા આની અંદર આપણે એની કિંમતો મૂકીએ, તો 1 - p(a)ની કિંમત છે ક્યુ, તો આપણો ફાઇનલ આન્સર થાય 1 - q। આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો, અને ઓપ્શનમાં પણ આપેલું છે। ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન છે, જો p(a)3/4 તો p(a)12 કેટલા? વિદ્યાર્થીઓ, આ બહુ ઇઝી ક્વેશ્ચન છે, ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે છે, પણ હું આજે તમને આ મેથડ મતલબ કે શોર્ટ ટ્રિકી મેથડથી આ પ્રશ્નનો જવાબ તમને સમજાવવાનો છું। તમને આપેલું છે p(a)3/4, અને આપણે શોધવાનું છે p(a)12। હમણાં જ આપણે જોયું કે એનું સૂત્ર શું લખી શકાય, 1 - p(a)। જો p(a) શોધવાનું હોય તો એનું સૂત્ર આવશે 1 - p(a)12, અને જો p(a)12 શોધવાનું હોય તો એનું સૂત્ર આવશે 1 - p(a)। ઓકે, ચલો અહીંયા આપણે કિંમત મૂકીએ 1 - 3/4, તો અહીંયા તમારે કરવાની થાય બાદબાકી, અને બાદબાકી કરવા માટે તમારે લેવો પડે લસા। અને ઘણા વિદ્યાર્થીઓ પાછા એવું કહેતા હોય કે સાહેબ, આપણને લસા લેવામાં તો પાછી તકલીફ પડે, તો શું કરવાનું? તો ખાસ ધ્યાન આપજો, ટ્રીક આપું છું। જો તમને સંભાવના શું આપેલી છે, 3/4, તો એકમાંથી જો કોઈ સંખ્યા બાદ કરવાની છે તો જે છેદની સંખ્યા છે ને એમાંથી અંશની સંખ્યા બાદ કરી નાખવાની। એટલે છેદની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે, તો કે 4 આપેલી છે, એમાંથી ઉપરની સંખ્યા 3 બાદ કરો, એટલે કેટલા વધે? તો કે સાહેબ, એ તો 1 વધે, તો બરાબર છે ભાઈ તમે લોકો। અને છેદમાં કેટલા રાખવાના, તો છેદમાં જેટલા છે એટલા જ રાખો ને 4। આ આપણો ફાઇનલ આન્સર, ધેટ્સ ઇટ। હા, ખાસ ધ્યાન આપજો, આપણો ફાઇનલ આન્સર શું થઈ ગયો, 1/4। ચલો, આવો જ તમને એક બીજો પ્રશ્ન આપું, એનો આન્સર તમે મને નીચે કમેન્ટમાં જણાવજો। ઓકે, ચલો, તમને એવું કહેવામાં આવે કે p(a)2/5, તો તમારે શોધવાનું છે p(a)12,
આ ક્વેશ્ચન માર્ક છે, તમારે આનો આન્સર નીચે કમેન્ટમાં જણાવવાનો છે, મેં તમને ટ્રિક શીખવાડી દીધી. અને બીજી વસ્તુ કે આ બધા જે કન્સેપ્ટ છે ને એકદમ ડિટેલ્સમાં પહેલો જે વિડીયો બનાવ્યો ને સંભાવનાનો એમસીક્યુનો એની અંદર બધું જ ડિટેલ્સમાં સમજાવેલું છે. જો કદાચ તમે ન જોયેલો હોય ને તો એને ધ્યાનથી જોઈ લેજો, એમાં બધી ટ્રિક ડિટેલ્સમાં સમજાવી છે કે શોર્ટકટ તમે કેવી રીતે સોલ્વ કરી શકો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય ને એની સંભાવના શોધવાની છે. ચલો તો જાન્યુઆરી મહિનાની વાત કરે છે. અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા વાર વિશેના ઘણા બધા દાખલા પૂછાય છે કે વર્ષમાં એટલે કે લીપ વર્ષમાં આટલા વાર આવે, લીપ વર્ષ ના હોય તો આટલા વાર આવે, આ મહિનો હોય તો આટલા વાર આવે, એની સંભાવના શોધવાનું કે. તો એના માટે આજે તમને એક બેસ્ટ ટ્રીક અને ટિપ્સ આપવાનો છું કે જે દરેક દાખલામાં તમને હેલ્પફુલ થઈ જશે. જો જો તમને કોઈ પણ મહિનાની વાત કરે ને તો એ મહિનામાં આવતા કુલ દિવસો તમારે ધ્યાનમાં લઈ લેવાના. જેમ કે જાન્યુઆરી મહિનો છે તો જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો કેટલા આવે? તો કે સાહેબ જાન્યુઆરી મહિનામાં તો કુલ દિવસો ટોટલ 31 આવે. તો હવે એને શું કરવાનું? તો એને તમારે 7 વડે ભાગવાનું. સાહેબ 7 વડે કેમ ભાગવાનું? તો કારણ કે તમને ખબર જ છે કે એક અઠવાડિયામાં કેટલા વાર આવે એટલે કે કેટલા દિવસો આવે, તો કે 7 દિવસો. બસ એને 7 વડે ભાગવાનું. તો 7 વડે ભાગીએ તો શું થાય? તો 7 × 4 = 28 વધ્યા કેટલા? 3. તો આજે છેલ્લે વધ્યું 3, એને શું કહેવાય? શેષ કહેવાય. શું કહેવાય? શેષ કહેવાય. અને આપણે અહીંયા વારની વાત દિવસોની વાત કરીએ તો એને કહેવાય વધારાના દિવસો. એને શું કહેવાય? વધારાના દિવસો. તો આપણો જવાબ શું આમાં? તમે તો આ બધું કર્યું સાહેબ, આમાં જવાબ ક્યાં? તો સમજો ભાઈ, તમારો જવાબ જે તમને શેષ વધીને વધારાના દિવસો, એ વધારાના દિવસોના ભાગ્યા 7 કરો, એ આપણો ફાઇનલ આન્સર. ધેટ્સ ઇટ. દરેક દાખલામાં આ જ વસ્તુ કરવાની. શું કરવાનું? ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો. જે પણ મહિનો હોય એ મહિનાના કુલ દિવસો લેવાના. જેમ કે અહીંયા જાન્યુઆરી મહિનો છે, એના કુલ દિવસો કેટલા? 31. એને 7 વડે ભાગવાના, દરેકને 7 વડે ભાગી નાખવાના. અને જે આવે, જે શેષ વધે ને, એના ભાગ્યા 7 તમારો આન્સર. ધેટ્સ ઇટ. એટલે અહીંયા તમારો આન્સર શું થઈ ગયો? 3/7. એવી રીતે સાહેબ કોઈ વર્ષની વાત કરે તો આપણે જોઈશું આગળ એનો દાખલો આવશે એટલે, પણ અત્યારે સમજાવી દઉં. તો વર્ષમાં જેટલા દિવસો આવતા હોય, 365 કે 366, તો એને 7 વડે ભાગવાનું. અને એના શેષમાં જે વધે ને એના ભાગ્યા 7 તમારો જવાબ. એટલે વધારાના દિવસો જે વધે એના ભાગ્યા 7, વધારાના દિવસો 2 વધે તો 2/7 જવાબ, વધારાના દિવસો 1 વધે તો 1/7 જવાબ, જો વધારાના દિવસ 3 વધે તો 3/7 જવાબ. છે ને જાદુ ભાઈ? જો આ ટ્રીક પસંદ આવી હોય ને તો નીચે કોમેન્ટમાં લખી નાખો, સાહેબ મજા આવી ગઈ યાર, દેશી દેશી યાર, આપણે તો મજા જ લેવાની છે, મજા ગમત કરતા કરતા ભણવાનું છે. ચલો નંબર 6, રાજુને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના આપેલી છે 0.07, અને જો કુલ 6,000 ટિકિટ વેચાઈ હોય તો રાજુએ કેટલી ટિકિટ ખરીદી હશે? વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો, બહુ સમજમાં એટલે કે સમજમાં લેવાયો છે અને આઈએમપી છે. ઓકે, એવું હોય તો લખી રાખજો. શું કરવાનું? જો સંભાવનાનું સૂત્ર તમને બધાને ખબર છે, ના ખ્યાલ હોય તો ધ્યાન આપો. હું અહીંયા શોર્ટમાં લખું છું કે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, આવું આપણી જોડે સૂત્ર છે. તો હવે રકમમાં આપ્યું છે શું તમને? તો એક તો સંભાવના આપેલી છે, ખાસ ધ્યાન આપજો, કેટલી આપેલી? 0.07. તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની. તો કેટલી આપેલી? 0.07 બરાબરના બરાબર. સાનુકૂળ પરિણામો આપણને ખબર નથી, જે આપણે શોધવાના છે, અને છેદમાં કુલ પરિણામો જે લખેલું છે, જો કુલ 6,000 ટિકિટ લખ્યું છે ને, કુલ 6,000 ટિકિટ, એ આપણા કુલ પરિણામો, એ કેટલા છે? 6,000. હવે આપણે સાનુકૂળ પરિણામો શોધવાના છે, તો કરવાનું શું? તો આ 0.07 × 6,000 કરો એટલે આપણને સાનુકૂળ પરિણામો એટલે કે જવાબ મળી જાય. તો કરવાનું કેવી રીતે? તો સાદુરૂપ તો આવડશે જ. તો 6,000
गुणिया आपणे 0.07 छे एनो पॉइंट काढ़िए तो छेद में केटला वधे 100 वधे कारण के बधाने खबर छे कि पॉइंट पछी बे अंक होय अने काढो एटले नीचे केटला आवे बे जीरो वाळू एटले 100 आवे 0 कट थई जाय एटले वधे केटला 6 7 42 एटले के जवाब आवशे 420। अरे वाह तमारो फेवरेट अंक आवी गयो भाई, जोरदार। चलो क्लियर थई गयु। हमेशा खास याद रखो, एवं हो तो आ वीडियो ने थोड़क रिवाइंड कर जोई लेजो एट्ले ख्याल आवशे। हूँ ट्रीक कही दऊँ तमने शू करवानु कि ज्यारे दाखलानी अंदर तमने संभावना आपेली होय अने साथे साथे संभावनानी साथे साथे तमने कुल परिणामों आपेला होय तो बन्नेनो गुणाकार कर देव। आ बधुं सूत्र में नहीं पड़वानुं, आ तो मारे तमने समझावानुं हतुं एटले मैं तमने समझाव्युं। घणा बधा विद्यार्थीओने आ प्रश्नमां तकलीफ पड़े छे, क्लियर। तो संभावना आपेली होय तो संभावना अने कुल परिणाम आपेलो तो बन्नेनो शुं करवानो छे, गुणाकार। ओके चलो नेक्स्ट नंबर 7, क्वेश्चन 7 शुं कहे छे। उद्भवी न शके तेवी घटनानी संभावना हमेशा केवी होय? उद्भवे नहीं तो हमेशा केटली होय? 0। अने जेनी संभावना 0 होय एनो केवी शुं कहेवाय, केवी घटना कहेवाय? तो के साहेब अशक्य। केवी कहेवाय? अशक्य, दैट्स इट। चलो ओके चलो नेक्स्ट। प्रयोगनी तमाम मूलभूत घटनाओनी संभावनानो सरवाळो, आ बधाने सनातन सत्य वस्तु छे, खबर होवी जोईए। ना खबर होय तो तमारी नोटबुकमां लखी काढजो कि प्रयोगनी तमाम मूलभूत घटनाओनी संभावनानो सरवाळो हमेशा 1 1 अने 1 ओनली 1 જ થાય, ખાસ ધ્યાન રાખજો। चलो घटनानी संभावना खाली जग्याथी मोटी अथवा एना जेटली अने खाली जग्याथी नानी अने एना जेटली होय। तो जो विद्यार्थी आपणने खबर छे कि हमेशा नानामां नानी संख्या संभावनामां कई मळे? 0। अने मोटामां मोटी कई मळे? 1। तो कोनाथी मोटी होय शके? तो के साहेब 0 थी मोटी होय शके, ख्याल आव्यो? अने कोनाथी नानी होय शके? तो 1 થી નાની હોઈ શકે, આમાં હોઈ શકે એવું કીધું છે। એટલે અણુ ઘણીવાર એવું પણ કહે કે કોનાથી નાની ન હોઈ શકે, હા તો 0 થી નાની ન હોઈ શકે, અને કોનાથી મોટી ન હોઈ શકે તો 1 થી મોટી ન હોઈ શકે, આ વસ્તુ યાદ રાખજો। ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ। પાસાને બે વખત ઉછાળવાનું છે, ખાસ ધ્યાન રાખજો। પાસો તમે જોયેલો જ છે, એક પાસો ઉછાળી એટલે તમને ખબર છે કે એક પાસાની અંદર ટોટલ કેટલા પરિણામો મળે? સાહેબ 6 પરિણામો મળે। હવે બે વખત ઉછાળો તો? તો કે સાહેબ 36 પરિણામો મળે। ભાઈ ભાઈ જોરદાર। ચલો તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં ને એની સંભાવના આપણે શોધવાની છે। ખાસ ધ્યાન આપજો, આ પણ એક સમજવા જેવો પ્રશ્ન છે। આ પ્રશ્નને તમે બે રીતે સોલ્વ કરી શકો છો। હવે જો વિદ્યાર્થી આપણને ખબર છે ટોટલ 36 પરિણામો મળે અને એ આપણા માટે કુલ પરિણામો, આન્સર આપણે આવે ત્યાં ભાગાકારમાં 36 કુલ પરિણામો સૂત્ર મુજબ લખાય, પણ સાહેબ આ સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ લેવી કે જેમાં 5 ન મળે? તો જો વિદ્યાર્થીઓ તમને ખબર 36 એ 36 પરિણામો કયા આવે? 1 1 1 2 1 3 1 4 એવી રીતે ટોટલ 36 પરિણામો આવે છે। ઓકે તો અહીંયા 5 ન આવે ને એ પરિણામો લેવાના, અહીંયા હું સ્ક્રીન ઉપર જોઉં છું, હું લખું છું કે કયા કયા પરિણામો આવી શકે। તો કે 1 1, ત્યારબાદ 1 2, ત્યારબાદ 1 3, 1 4, 1 5 આવે? ના આવે। ઓકે 1 6, કારણ કે 1 5 એટલે પૃષ્ઠ પર 5 આવી ગયું, પાસા ઉપર 5 આવે એ સંખ્યા આપણે લેવાની નથી એવું કીધું છે। ચલો ત્યારબાદ 2 1, 2 2, તેના પછી 2 3, 2 4 અને 2 6, 2 5 નહીં આવે હો, ત્યારબાદ 3 1, 3 2, હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે કઈ કઈ સંખ્યા લેવાની છે, 3 3, 3 4 અને 3 6, 5 આવે એ લેવાનું જ નથી। એના પછી 4 1, 4 2, 4 3, 4 4 અને 4 6, ત્યારબાદ પાંચડાની લાઈન તો આવશે જ નહીં કારણ કે એની પર બધામાં પાંચડો આવે, ત્યારબાદ 6 1, 6 2, 6 3, 6 4 અને 6 6, એટલે આ સંખ્યાઓ ગણી લો કેટલી છે, જો
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बावीस तेवीस चौबीस ने पच्चीस। ओके टोटल संख्याओ के लिए थी पच्चीस। तो आप आंसर शू आ पच्चीस भाग्या कुल परिणामों की संख्या हमें के लिए जी छत्रीस। तो आप फाइनल आंसर पच्चीस भाग्या छत्रीस। क्लियर। चलो आने बीजी रीते गणिए गणव से चाल से गणिए बताई दू तमने ट्रीक शॉर्ट ट्रीक बताई दू एट तमने ख्याल आई जैसे। ओके चलो पहला भूसी नाखो अने हवे चलो हूँ बीजी रीत समझाऊ तमने। ओके तमने प्रश्न पूछ्यो छे के पुष्टफळ एटले के पासा उपर पांच मळे नहीं एनी आपणे संभावना शोधवानी छे तो शू करीशू। तो एक वस्तु आपणे करीए के पासा उपर पांच मळे ने एनी शोधी नाखवानी। पासा उपर पांच मळे एना कया कया मळे कारण के ओछा होय ने एटले आपणे झड़पथी करी शकीए। केटला केटला आवे तो जो एक पांच बे पांच त्यारबाद कया कया आवशे तो के त्रण पांच त्यारबाद चार पांच त्यारबाद पांच पांच पांचणानी लाइन आखी आवशे पांच एक पांच बे पांच त्रण पांच चार पांच पांच आवी गयु पांच छ अने छ पांच केटला थाय एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार तो केटला आव्या अग्यार आव्या ने आ कया आव्या पांच वाला आया। अने आपणो प्रश्न शू छे पांच वगरना तो टोटल छत्रीस होय ने एमांथी अग्यार बाद करी नाखो एटले वधे केटला पच्चीस। तो पेला बधा शू छे लखवानी के याद करवानी जरूर ना पड़े तमारे। तो आंसर शू आवशे पच्चीस भाग्या छत्रीस। डन। चलो नेक्स्ट क्वेश्चन ऊपर जाइए। हाँ आ तो मजा आए ले सहलो क्वेश्चन आयो पी ऑफ बी बार बराबर 0.53 होय तो पी ऑफ बी नी किंमत शोधो। तो अगेन हमने आपणे जे सूत्र जोयुं ए प्रमाणे के पी ऑफ बी शोधवुं छे तो एनुं सूत्र शुं आवशे तो के साहेब वन माइनस पी ऑफ बी बार आनी अंदर किंमत मूको वन माइनस 0.53। आ तो हूँ समझाऊँ छू एटले अहींया सूत्र लखू छू बाकी तमारे हेतु लक्षी सॉल्व करवा माटे कोई सूत्र लखवानी जरूर नथी। हो डायरेक्ट किंमत मूकीने सादरूप आपको। चलो एक माथी 0.53 बाद करता आवड़े। हाँ जो घणा बधा विद्यार्थी मैं मार्क कर्यु छे घणा बधा विद्यार्थीओने तकलीफ पड़े छे घणा लोको एक माथी 0.53 बाद करवामां बहु ज तकलीफ पड़े छे। तो हवे आमां करवानुं शुं साहेब अमने शॉर्ट ट्रिक समझाओ ने तो समझावी दो। जो 0.53 छे એટલે પોઈન્ટ પછી કેટલા અંકો છે તો કે સાહેબ બે છે। પોઈન્ટ પછી કેટલા અંકો છે બે અંક છે ને તો 100માંથી 53ને બાદ કરી નાખવાના। શું કરવાનું 100માંથી 53ને બાદ કરી નાખવાના એ તો આવડે ને। હા 100માંથી 53ને કેવી રીતે બાદ કરવાના તો 100માંથી પહેલાં 50 બાદ કરો એટલે કેટલા વધે 50 અને હવે 50માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે 47। તો સાહેબ 47 જવાબ ના આગળ એક પોઈન્ટ લગાવી દેવાનો ને 0.47 આ આન્સર આપણો। પણ સાહેબ પોઈન્ટ પછી 3 અંકો હોય તો 1000માંથી બાદ કરવાનું ને સાહેબ। પોઈન્ટ પછી 1 અંક હોય તો 10માંથી બાદ કરવાનું ને અને આગળ એક પોઈન્ટ લગાવી દેવાનો। ઓકે ચલો નેક્સ્ટ। ચલો 100 ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મેળવવાની સંભાવના આપણે અગાઉના એટલે કે એમસીક્યુના વિડીયોની અંદર બધા જ કન્સેપ્ટ જોયા હતા કે કોઈ પણ ગુણની પરીક્ષા હોય તો કુલ પરિણામો કેટલા લેવાના છે। ચલો 100 ગુણની પરીક્ષા હોય તો કુલ પરિણામો કેટલા થાય 100 ના થાય 101 થાય। કેમ સમજાવું કે જો 100 ગુણની તમે પરીક્ષા આપો તો માર્ક્સ કયા કયા આવી શકે 1 2 3 4 એવી રીતે 100 સુધી આવી શકે એ 100 થઈ ગયા। પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય કે સાહેબ નપાસ થાય એને 0 માર્ક્સ પણ આવે ને 0 પણ એ ગુણ જ છે તો પરિણામો કેટલા થયા 101। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ જો 100 ગુણની પરીક્ષા હોય તો એના કુલ પરિણામો કેટલા આવશે 101 જો 50 ગુણની પરીક્ષા હોય તો કુલ પરિણામો કેટલા આવે 51 અને જો 80 ગુણની પરીક્ષા હોય તો કુલ પરિણામો કેટલા આવશે 81 એટલે આ વસ્તુ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો। ચલો કુલ પરિણામો મળી ગયા બસ 75 ગુણ આવવાની સંભાવના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે 75 લખી કાઢે છે
પણ તમે જો એક્ઝામમાં એક વાર પરીક્ષા આપો છો તો 75 ગુણ કેટલી વાર આવે? તો સાહેબ એક જ વાર આવે ને, તો એક જ લખવાનું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. ઘણા બધા લોકો 75/100 અને બધું ઢીકણું ફલાણું કેટલું લખતા હોય છે, પણ આન્સર છે 1/101. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. સૂર્ય પશ્ચિમમાં ઉગે એની સંભાવના તમને ખબર જ છે. સૂર્ય ક્યાં ઉગે? પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં ના ઉગે, અશક્ય ઘટના, એની સંભાવના હંમેશા શૂન્ય આવે. સાહેબ આવા જ પ્રશ્નો પૂછાવા જોઈએ, નહીં બોર્ડમાં પૂરેપૂરા માર્ક્સ લાવીએ. ચલો, એક વિદ્યાર્થીને ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ મેળવવાની સંભાવના, મને આન્સર આપો. તમે લાવી શકો? 50 ગુણના પ્રશ્નપત્રમાં તમે 51 ગુણ લાવી શકો? ના લાવી શકાય, તો અશક્ય ઘટના છે, તો એની સંભાવના કેટલી આવશે? શૂન્ય. 50 માર્ક્સના પેપરમાં 51 ગુણ આવે લે, 80 માર્ક્સના પેપરમાં 81 ગુણ લાવો તમે? ના લવાય. ચલો, P(a) / P(a) બરાબર 4:1 આવું આપેલું છે, તો P(a)ની કિંમત શોધો. અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, અહીંયા જેમ એટલે પ્રમાણ આપેલું છે તમને, તો પ્રમાણમાં કેવી રીતે ટ્રીક વાપરવાની આ ખાસ ધ્યાન આપજો. સિમ્ફળ દો. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે કે શા પ્રકારના દાખલામાં કરવાનું શું, તો સમજાવી દઉં ભાઈ. શોધવાનું શું, પહેલા તો આપણો પ્રશ્ન આ છે P(a)બાર, તો એના માટે પહેલાં P(a)બાર એના માટે કયું છે માપ? 1. અને જો P(a) હોય તો કેટલું આવે? 4. અહીંયા આપણે પ્રશ્ન શું છે? P(a)બાર, તો એના માટે કેટલું આવે? 1. અને છેદમાં કેટલા લખવાના? એ બંનેનો સરવાળો. 4 અને 1નો સરવાળો કેટલો થાય? 5. આ તમારો આન્સર. આમાં કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. આમાં તો હું તો કહું 1 મિનિટ નહીં, 30 સેકન્ડ, 15 સેકન્ડ, 10 સેકન્ડે માણ લાગે પ્રશ્ન જોઈને જવાબ આપતા. હવે તમે ફટાફટ આપી શકો કે નહીં મને કમેન્ટમાં જણાવો. આ જ રીત સાહેબ બહુ જ મજા આવી, આપણે આનાથી આન્સર ફૂલ જબરજસ્ત લાવી શકીએ છીએ. આ પ્રકારના બધા જ હવે ક્વેશ્ચન આવડશે. ઓકે, પણ આના જ પ્રશ્નની અંદર તમને એવું કહેવામાં આવે કે P(a)ની સંભાવના કેટલી, તો આન્સર શું આવે? તો P(a) માટે કયું છે? 4. તો એનો જવાબ શું આવશે? 4/5. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 1 થી 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાની છે અને વિદ્યાર્થીમાં કહેવામાં આવે કે પસંદ કરેલી સંખ્યા કેવી હોય? અવિભાજ્ય. હવે જો ટોટલ 1 થી 100 સંખ્યા છે તો કુલ પરિણામો કેટલા આવશે? 100 જ આવે, કારણ કે સંખ્યાઓ આપણી જોડે 100 જ છે. પણ એ સંખ્યા કેવી છે? અવિભાજ્ય. તો આના માટે પાછો પ્રશ્ન ઊભો થાય કે સાહેબ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? હા, ઘણા બધા વિદ્યાર્થીઓ, તમે બધા જ મને હોશિયાર વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો વિડીયોને, એટલે તમને કદાચ આવડતું જ હશે. પણ કદાચ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે કદાચ અવિભાજ્યમાં નથી ખબર પડતી, તો એને સમજાવી દઉં. ખાસ ધ્યાન આપજો કે કોઈપણ જે સંખ્યા છે ને એ પોતે પોતાનો જ અવયવ હોય, એટલે કે પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં ના આવે, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 1, ઘણા બધા વિદ્યાર્થીઓ પાછા 1ને પકડે, તો પણ ધ્યાન રાખજો 1 છે ને એ અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી, એ કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. ઓકે, તો અહીંયા આપણે 2ની વાત કરીએ તો 2 એ કોઈના ઘડિયામાં આવે ખરો? પોતાના સિવાય? ના, તો એ અવિભાજ્ય કહેવાય. જેમ કે 3 તો બીજા કોઈના ઘડિયામાં આવે ખરો કે ના? કારણ કે એ અવિભાજ્ય છે. 4 તો કે 4 સાહેબ બેના ઘડિયામાં પણ આવે છે, તો એ વિભાજ્ય કહેવાય. 5 તો એ પોતાના જ ઘડિયામાં આવે. 6 બીજા, હવે બધી બેકી સંખ્યા છે ને વિભાજ્ય છે. 7 પોતાના જ ઘડિયામાં આવે ને. 9 સાહેબ બીજાના ઘડિયામાં આવે છે, એટલે એ વિભાજ્ય કહેવાય. આવી રીતે બધી જ 1 થી 100 સુધીની જેટલી સંખ્યાઓ છે ને લાઈનમાં લખવાની અને ગણવાની કેટલી થાય, ગણવા બેસો ને, જોઈ લેજો, મહેનત કરી લેજો, ખબર પડે. પણ તેમ છતાં અહીંયા હું ડાયરેક્ટ કહી દઉં છું, યાદ રાખી લેજો કે 1 થી 100ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? 25. કેટલી આવે? 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો આનો ભાગાકાર કરો તો શું થાય? 1/4, 25 × 100, એટલે આપણો જવાબ આવશે 1/4. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થીઓ. ઓકે, ચલો નેક્સ્ટ.
एक व्यक्ति नी लॉटरी में प्रथम विजेता प्राप्त थवानी संभावना 8/100 है जे विजेता थई गयो अने जो 6000 टिकीटो वेचाई होय तो ते व्यक्तिए केटली टिकीटो खरीदी हशे। अगाउना जेवो क्वेश्चन आव्यो विद्यार्थीओ खास ध्यान आपजो, जो अहीं संभावना आपेली छे केटली 8/100 अने कुल परिणामों आपेला छे। अगौ आजना ज वीडियो में आज वीडियो नी अंदर आपणे जोयुं के संभावना अने कुल परिणामों आपेला होय तो शुं करवानुं, तो बन्नेनो गुणाकार करी लेवानो। तो 8/100 × 6000 मींडू मींडू बे गया वध्या केटला 8 × 48 ने पाछड़ 1 मींडू एटले जवाब आवशे 480। देट्स इट। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમને સંભાવના અને કુલ પરિણામો આપેલા હોય તો તમારે શું કરવાનું, ગુણાકાર કરી નાખવાનો। ઓકે ચલો નેક્સ્ટ। આમ તો તમે હોશિયાર જ છો, પણ ખાસ કહું છું આ દરેકે દરેક જે હેતુલક્ષી છે ને એને સોલ્વ કરજો। તમે આ તો વિડીયો જોઈ રહ્યા છો પણ મોઢે સોલ્વ કરજો પ્રશ્ન લખી લખીને। ચલો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોય ને એની સંભાવના શોધવાની છે। હવે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી એ ખબર હોવી જોઈએ। તો કેટલી, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ના આવેલા એક જ અંકની લેવાની છે આપણે। કેટલા, એક જ અંકની, કેટલી થઈ 9, એટલે કુલ પરિણામો કેટલા થઈ ગયા 9, એટલે ભાગાકારમાં આવે 9। સૂત્ર પ્રમાણે યાદ છે ને, સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો। ચલો સાનુકૂળ પરિણામો કેટલા, જેની સંભાવના શોધવાની હોય એટલા। કેટલા, યુગ્મ 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 એટલે કેવી સંખ્યા કહેવાય, તો કે સાહેબ યુગ્મ એટલે બેકી સંખ્યા કહેવાય। તો બેકી સંખ્યા કઈ કઈ, 2, 4, 6 અને 8, એટલે 4 સંખ્યાઓ છે, એટલે આપણો ફાઇનલ આન્સર છે 4/9, 4y9। ઓકે ચલો નેક્સ્ટ। ચલો 52 પત્તાના ઢગમાંથી, આ પત્તા આવ્યા, પત્તા રમો છો ને તમે લોકો, હા રમવા માટે નહીં જોવા માટે જોઈ લેવાના કયા કયા આવે છે। ચલો 52 પત્તાના ઢગમાંથી આપણે એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા એ લાલનો બાદશાહ હોય એની સંભાવના। જો 52 પત્તાની વાત આવે ને એટલે હંમેશા કુલ પરિણામો કેટલા આવે, 52 લઈ જ લેવાના તમારે। અને એમાં તમે કદાચ ખ્યાલ હશે તો લાલનો બાદશાહ કેટલા હોય, લાલનો બાદશાહ છે ને એક જ હોય, આ ખાસ યાદ રાખજો। એટલે આપણો આન્સર આવશે 1/52। અને આના બદલે કદાચ પૂછે, સમજાવી દઉં ધ્યાન રાખજો, કે લાલ રંગનો બાદશાહ, તો લાલ રંગના બે આવે હ, કારણ કે લાલ રંગમાં શું આવે, એક લાલ પણ આવે અને એક ચોકટ પણ આવે। આ બંનેનો કલર કેવો છે, રંગ કેવો છે, લાલ। એટલે ખાસ ધ્યાન આપજો, જો રંગની વાત કરે ને તો લાલ રંગ બે છે, અને જો ખાલી પ્રકારની વાત કરે લાલ ના તો એક જ બાદશાહ છે। ઓકે એટલે આપણો આન્સર છે 1/52। ચલો નેક્સ્ટ। લાલના 13 પત્તામાંથી પસંદ કરેલ પત્તું કાળીનો એકો નીકળે। હવે તમને ચોખવટ કરી છે લાલના 13 પત્તામાંથી, તો આપણા કુલ પરિણામો કેટલા થઈ ગયા, 13, કારણ કે કીધેલું છે 52 અહીંયા નહીં લેવાના, કારણ કે અહીંયા કીધું છે કે લાલના 13 પત્તા, એમાંથી પસંદ કરેલ પત્તું કયું હોય, કાળીનો એકો। હવે મને કહો લાલના પત્તામાં કાળીનો એકો મળે ખરા, ના મળે ને તો સાનુકૂળ પરિણામો 0, લેની સંભાવના આવશે 0, આ અશક્ય ઘટના થઈ। લાલના પત્તામાં કાળીનો એકો, વાહ કોણ ગોતવા જાય, લ્યા ગોતશો તમે, ના જ ગોતાય ને। ચલો નેક્સ્ટ। 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવાના છે, 1 સિક્કો, 2 સિક્કા અને 3 સિક્કા ત્રણેને એક સાથે ખન ઉછાળવાના છે, તો યાદચ્છિક પ્રયોગમાં 2 છાપ હોય તેની સંભાવના। તો વિદ્યાર્થીઓ પહેલાં તો તમને એક ખબર હોવી જોઈએ કે 3 સમતોલ સિક્કા ઉછાળે તો કેટલા પરિણામ મળે, તો લખું છું ખાસ ધ્યાન આપજો। પહેલાં તો ત્રણેયમાં છાપ મળી શકે ને, ત્રણેય એક સાથે ઉછાળો તો ત્રણેયમાં છાપ મળે, HHH। બની શકે કે 2માં છાપ મળે, જો અહીંયા હું લાઇનમાં તમને શીખવાડું કેવી રીતે લાઇનમાં ક્રમશઃ લખવાનું જેથી કરીને તમને યાદ રહી જશે। પહેલાં 3 સિક્કા લઈ લો, હવે 2 સિક્કા ઉપર છાપ મળે એવું લઈ લઈએ, તો કયા કયા ઓપ્શન આવે, HHT, ત્યારબાદ HTH અને ત્યારબાદ THH। આ 2 સિક્કા ઉપર છાપ મળે, હવે 1 સિક્કા ઉપર છાપવાળા લઈ લો ઓપ્શન,
तो एच टी 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 एच टी अने टी टी एच अने त्यार बाद एक पण सिक्का पर छाप न मळे एवा लई लो तो त्रणेय में शू मळे कांटा तो आटला परिणामों मळे टोटल केटला थया आठ तो आ आपणा माटे थयुं कुल परिणामों एटले दाखला में छेद में केटला आवशे आठ हवे प्रश्न शू छे के बे छाप होय तेवा तो बस आज कुल परिणामों लख्या ने એમાં જેમાં જેમાં બે છાપ દેખાય ને એ પરિણામો લઈ લો કેટલા કેટલા છે જો એક આ બે અને આ ત્રણ તો બસ આપણો આન્સર શું આવશે ત્રણ ભાગ્યા આઠ આ ફાઇનલ આન્સર ઓકે ચલો નેક્સ્ટ જુલાઈ માસમાં પાંચ વખત શનિવાર આવે તેની સંભાવના અગાઉ હમણાં આ જ વિડીયોની અંદર આપણે જોયું મહિનાની વાત હોય તો શું કરવાનું તો મહિનાની વાત હોય તો શું કરીશું જે મહિનો હોય એના કુલ દિવસો જુલાઈ મહિનામાં હંમેશા કેટલા દિવસ હોય તો જુલાઈ મહિનામાં 31 દિવસ હોય તો આવડે છે ને કે નહીં હા અમુક લોકોને પાછા હોશિયાર હોય કે કંઈ ખબર પડતી નથી એમાં ભાઈ તો સમજાવી દઉં જો કદાચ પેલા નાના હતા ને અમને તો શીખવાડતા હતા અમને નાના હતા ને ત્યારે અમને કે આવી રીતે જાન્યુઆરી આ ઢેકો ને અમને કદાચ ખ્યાલ હોય તમને ઢેકો ખાડો એટલે ટેકરો ખાડો આવું કરાવે કે જ્યાં ટેકરો આવે ને 31 દિવસ આવે અને ખાડો આવે ને 33 દિવસ કેમ કે જાન્યુઆરી 31 ફેબ્રુઆરીમાં તો ખબર જ છે કે 28 દિવસ હોય માર્ચ એટલે 31 એપ્રિલ ખાડો આવ્યો 30 મે જૂન અને જુલાઈમાં શું આવ્યું ટેકરો આવ્યો એટલે 31 પછી પતી જાય પછી બીજો હાથ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર એટલે ખબર પડે કે કયા મહિનામાં કેટલા દિવસો છે ઓકે આ જનરલ નોલેજ કહેવાય ને કે જનરલ નોલેજ હોવું જોઈએ આપણી જોડે ચલો 31 દિવસો છે તો આમાં શું કરીશું તો એને 7 વડે ભાગવું ચલો તો આપણે એને 7 વડે ભાગીએ ચલો 7 વડે ભાગતા તમને ખબર છે 31 ને 7 વડે ભાગો તો કેટલા બચે ચલો ફટાફટ કરો જલ્દી ક્વિક તમારે તમારી નોટબુકમાં લખવાનું છે 31 ને 7 વડે ભાગો તો કેટલા થાય તો 7 ચોક 28 ને 3 31 હમણાં જ આ વિડીયોમાં આપણે કર્યું હતું તો આન્સર કેટલો આવે જેટલી શેષ વધે એના ભાગ્યા 7 એટલે 3 ભાગ્યા 7 આ શોર્ટ ટ્રીક છે આમાં કોઈ પણ પ્રકારનો દાખલો ગણવાની જરૂર નથી ઓકે ચલો 23 કે એક પેટીમાં 6 લીલા 3 સફેદ અને 11 ભૂરા રંગના દડા છે તો એક થેલી એક પેટી એક બોક્સમાં જે હોય ને એનો સરવાળો કરો ને એને કુલ પરિણામો કહેવાય તો કુલ પરિણામો કેટલા થશે 6 ને 3 9 ને 11 20 એટલે કુલ પરિણામો આપણા માટે થઈ ગયા 20 હવે શું કહે છે કે તેમાંથી એક દડો આપણે લેવાનો અને પસંદ કરેલો દડો ભૂરા રંગનો ન હોય હો રકમને ધ્યાનથી વાંચવું ઘણા બધા ખાલી ભૂરો રંગ વાંચીને દોડાય દોડાય કરે ભૂર્યો આવ્યો ભૂર્યો ધ્યાન રાખજો ભાઈ અહીંયા ભૂરો રંગનો ન હોય એની વાત કરેલું છે તો ભૂરા રંગનો ન હોય તો બાકી વધ્યા કેટલા તો આ ભૂરા રંગના 11ને કાઢી નાખો તો વધ્યા કેટલા 6 અને 3 9 તો આપણો જવાબ શું આવશે 9 ભાગ્યા 20 આપણો ફાઇનલ આન્સર છે ઓકે ચલો ત્યારબાદ નેક્સ્ટ પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે તો એ સનાતન સત્ય વસ્તુ છે ચોક્કસ ઘટના છે એની સંભાવના હંમેશા ઓનલી વન જ આવે ઓકે ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળો પાસો આ બે પાસા ફરીથી આવ્યા તમને ખબર જ છે કેટલા પરિણામ મળે એક પાસા ઉપર 6 અને બીજા પાસા ઉપર 6 બંનેને ભેગા ઉછાળો એટલે 36 થાય 12 નહીં લ્યા કેટલા થાય 36 પરિણામો મળે કયા કયા હમણાં કર્યા હતા એ એક 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 બે એક ત્રણ એક ચાર ઓકે ડન વેરી ગુડ ચલો યાદ આવી જાય એટલે તમે બધા હોશિયાર છો હવે શું કહે છે કે પાસા પરના અંકોનો સરવાળો 6 હોય ને એની સંભાવના શોધવાની છે તો પાસા પરના અંકોનો સરવાળો કરવાનું તો પહેલેથી આપણે જોઈએ કે એકડાની લાઇનમાં જોઈએ કે સરવાળો 6 કોનો થાય એક એકનો થાય એક બે નહીં એક ત્રણ એક ચાર હા એક પાંચનો થાય જો એક પાંચ આનો સરવાળો 6 થાય તો આવી રીતે ચેક કરીને લેવાનું કે જેનો સરવાળો 6 થાય ને એ બધા લેવાના આપણે પછી બગડાની લાઇનમાં તો કે સાહેબ 2 4 ત્રગડાની લાઇનમાં તો કે 3 અને કેટલા આવશે 3
चौगड़ानी लाइन में तो के चार बे, पांचड़ानी लाइन में तो के पांच एक, छगड़ानी लाइन में छ सरवाळो न थाय। तो एक बे त्रण चार अने पांच एटले आंसर आवशे पांच भाग्या छत्रीस। ओके એટલે વિદ્યાર્થીઓ આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, અહીંયા જે પણ ટ્રિક સમજાવવામાં આવી છે ને બધાનો તમે ઉપયોગ કરો, એવું હોય તો નોટબુકમાં બધાને લખો અને એના આન્સરને જાતે સોલ્વ કરો। પહેલા વિડીયો જોઈ લો આખો અને પછી બધાને જાતે વન બાય વન સોલ્વ કરો। અને આ વિડીયોમાં જે તમને ટ્રિક બતાવવામાં આવી છે, જો આ ટ્રિક તમને ગમી હોય તો નીચે કમેન્ટમાં લખો, તમને જેવું લાગ્યું હોય એ પ્રમાણે લખો। અને જો પણ કોઈ પણ બોર્ડને લગતી કે ધોરણ દસને લગતી કોઈ પણ તમને પ્રોબ્લેમ્સ હોય તો નીચે કમેન્ટમાં જણાવી શકો છો, એના સોલ્યુશનનો વિડીયો તમને મોકલી આપીશ। વિદ્યાર્થીઓ આજના વિડીયો માટે જય શ્રી કૃષ્ણ અને બાય બાય।